हेलो डियर चिल्ड्रन, सब्जेक्ट इंग्लिश, स्टैंडर्ड 7, सेमेस्टर 2, यूनिट 2, स्टेप बाय स्टेप। एक्टिविटी 3, रीड द प्रोसेस स्टिचिंग बटन्स। प्रक्रिया ने वाँचो, स्टिचिंग बटन्स એટલે કે બટન ને સીવવો અથવા તો ટાંકવાની ક્રિયા અહીં આપી છે। થિંગ્સ રિક્વાયર્ડ, જરૂરિયાત પૂરતી વસ્તુઓ। નીડલ, સોય, થ્રેડ, દોરો, બટન્સ મીન્સ બટન, પીસ ઓફ ક્લોથ એટલે કાપડનો ટુકડો। સ્ટેપ્સ, ટેક અ નીડલ, ટેક અ પીસ ઓફ થ્રેડ। એક સોય લો અને એક કાપડનો ટુકડો લો। પુટ થ્રો ધ પોઇન્ટેડ થ્રેડ ઇન ટુ ધ નીડલ આઈ। સોયની આંખમાં એટલે કે સોયના કાણામાં દોરાને પરોવો। મેચ બોથ ધ એન્ડ્સ ઓફ ધ થ્રેડ, મેક અ નોટ। દોરાના બંને છેડાઓને પકડો એટલે કે ભેગા કરો અને ગાંઠ મારો। પુટ અ બટન એટ ધ પ્રોપર પ્લેસ ઓફ ધ ક્લોથ। કાપડની સાચી જગ્યાએ બટનને મૂકો। પેર્સ ધ નીડલ ફ્રોમ બીનીથ ધ ક્લોથ એટલે કાપડમાંથી બટનમાં થઈને સોયને પસાર કરો। મેચ ધ બટન હોલ એન્ડ નીડલ પોઈન્ટ, બટનના હોલમાંથી સોયને પસાર કરો। પાસ ધ નીડલ થ્રુ ધ બટન હોલ, આવી રીતે ઉપરથી પણ નીચે સોયને પસાર કરો। સ્ટ્રેચ ધ નીડલ ટુ ધ ફૂલ લેન્થ, પછી સોયનો જે દોરો હતો તેને બરાબર ખેંચી લેવો। પેર્સ ધ નીડલ બીનીથ ધ બટન હોલ, આવી રીતે 2-3 વાર ઉપરથી નીચે એવી રીતે સોયથી કરવાનું રહેશે। પેર્સ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ ફોર 3-4 ટાઈમ, 3-4 વખત ઉપર નીચે આવી રીતે સોયને પસાર કરવાની રહેશે બટનમાંથી। ઇન ધ એન્ડ અને છેલ્લે બ્રિંગ ધ નીડલ બીનીથ ધ ક્લોથ, ત્યાં ગાંઠ મારવાની રહેશે। ટાઈ નોટ બીનીથ ધ ક્લોથ એન્ડ કટ ધ થ્રેડ, અને પછી દોરાને કાપી દેવાનું રહેશે। તો આ પ્રમાણે આપણે બટન ટાંકતા શીખી શકીએ છીએ। એક્ટિવિટી ફોર, રીડ ધ ડાયલોગ। મહેશ વોન્ટ્સ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક। મહેશ બેંકમાં પોતાનું ખાતું ખોલાવવા ઈચ્છે છે। હી ગોઝ ટુ ધ બેંક, તે બેંકમાં જાય છે। હી મીટ્સ ધ મેનેજર, તે મેનેજરને મળે છે। મહેશ સેડ અને પછી બંને વચ્ચે જે ડાયલોગ થાય છે, વાતચીત, તે અહીંયા આપેલી છે। મહેશ સેડ, મે આઈ કમ ઇન સર, હું અંદર આવી શકું સાહેબ? મેનેજર સેડ, યસ યુ મે, હા તમે આવી શકો। વોટ કેન આઈ ડૂ ફોર યુ, હું તમારા માટે શું કરી શકું? મહેશ સેડ, આઈ વોન્ટ એન SD એકાઉન્ટ ટુ બી ઓપનેડ ઇન ધ બેંક, સેવિંગ ડિપોઝિટ, SD એટલે સેવિંગ ડિપોઝિટ એકાઉન્ટ ટુ બી ઓપનેડ ઇન ધ બેંક, મારે ખોલાવવું છે। મેનેજર સેડ, ઓકે ટેક ધીસ ફોર્મ, આ ફોર્મ લો। ફિલ ઇન ધ ડિટેલ્સ, તેની ડિટેલ ભરવાની રહેશે। મહેશ સેડ, સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ, મેં ફોર્મ પહેલાં ભરી દીધું છે। મેનેજર સેડ, નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ, હવે તમારો અહીંયા ફોટોગ્રાફ લગાવો અને તેના નીચે સાઇન કરો। મહેશ સેડ, હિયર ઇઝ ઇટ, તે પણ થઈ ગયું। મેનેજર સેડ, હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ, મારે કેટલા પૈસા ખાતું ખોલાવવા માટે અંદર એકાઉન્ટમાં ભરવા પડશે? મેનેજર સેડ, ₹500. મેનેજર સેડ, ઓકે નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર, આ તમારું ફોર્મ અને તમારા પૈસા કેશિયરને આપો। હી વિલ ગીવ યુ અ પાસબુક, તે તમને તમારી પાસબુક આપશે। મહેશ સેડ, થેન્ક યુ સર, આભાર સાહેબ। એક્ટિવિટી 5, સ્ટડી ધ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ્સ, યોર ટીચર વિલ હેલ્પ યુ। અહીંયા
તમે કોઈ પણ જગ્યાએ બેંકમાં એકાઉન્ટ ખોલાવવું હોય, એક્ટિવિટી 4 માં આપણે જોયું કે મહેશને એકાઉન્ટ ખોલાવવું હતું તો તે બેંકમાં જઈને ફોર્મ ફિલ કરે છે. એવી રીતે તમારે પણ જો બેંકમાં એકાઉન્ટ ખોલાવવું હોય તો તેની ડિટેલ ભરવી પડે છે. અને તમે શું તમે જાણો છો કે તે ફોર્મ હોય છે તે ફોર્મની બધી જ ડિટેલ ઇંગ્લિશમાં હોય છે, એટલે તમને ઇંગ્લિશમાં બરાબર ખબર હોવી જોઈએ કે કઈ જગ્યાએ કેવી રીતે લખવું. તો કેટલીક બાબતો આપણે જોઈ લઈએ. અહીં સ્ટુડન્ટ્સ બેંક ઓફ ઇન્ડિયાનું આપ્યું છે. તો ફોર ઓફિસ યુઝ ઓનલી CIF નંબર, એ આપણા માટે નથી, એકાઉન્ટ નંબર પણ આપણા માટે નથી. આપણે ડેટ DD એટલે ડેટ, MM મંથ, YY એટલે કે યર છે એ લખવાનું રહેશે. પછી આ બધી સૂચનાને આપણે ફોલો કર્યા બાદ જ નીચેનું ભરવાનું રહેશે, કેમકે અમુક જગ્યાએ એવું હોય છે કે કેપિટલ લેટરથી હોય છે, અમુકમાં સ્મોલ લેટરથી હોય છે, અમુક જગ્યાએ બ્લેક ઇંકનો જ બેંક બ્લેક ઇંકવાળી જ પેન યુઝ કરવાની હોય છે. એ બધી ઇન્સ્ટ્રક્શનને આપણે ફોલો કરીને જ ભરવું જોઈએ. પર્સનલ ડિટેલ્સ, કસ્ટમર ટાઈપ, પબ્લિક, સ્ટાફ, મિસ્ટર, મિસિસ, મિસ, મિસિસ જે આવતું એમાં રાઇટ કરવાનું રહેશે. સિનિયર સિટીઝન માટે યસ હોય તો યસ, હા, તમારે 60 વર્ષથી વધારે વર્ષ હોય ઉંમર તો યસ કરવાનું, ના હોય તો નહીં. અધર એ બધું તમારે કરવાનું રહેતું હોય છે. પછી છે નેમ, નેમમાં ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ એ પ્રમાણે કરવાનું રહે છે. નેમ ઓફ હસબન્ડ, ફાધર ઓર ગાર્ડિયન, તો તમારા ફાધરનું નામ તમે અત્યારે હાલ તમારા ફાધરનું નામ આવશે. પછી એ પ્રમાણે તમારે લખવાનું રહે. ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ, જેન્ડર, મેલ કે ફિમેલ, એટલે કે મેલ એટલે બોય અથવા ફિમેલ કે ગર્લ છો. નેશનાલિટી તો ઇન્ડિયન, દરેક માટે આપણે ઇન્ડિયામાં રહીએ છીએ એટલે ઇન્ડિયન. મધર્સ મેડન, મેડન નેમ. પછી છે મેરિટલ સ્ટેટસ, તમે મેરિડ છો, અનમેરિડ છો કે અધર્સ, તો અહીંયા અધર્સમાં આવશે, તમે સ્ટુડન્ટ્સમાં છો એટલે. UID નંબર તમારે નથી કરવાનો, UID ઓફ ફાધર એ પણ નથી કરવાનું. જે આપણને ખબર ના હોય તે આપણે ત્યાં આસિસ્ટન્ટને પૂછીને કરવાનું રહેતું હોય છે. પછી છે એડ્રેસ, કોરસ્પોન્ડિયન્સ એડ્રેસ, એ તમારું એડ્રેસ છે એ તમારે લખવાનું રહેશે. તમારો સ્ટ્રીટ નંબર, સિટી, ટેલિફોન નંબર, પિનકોડ, સ્ટેટ ગુજરાત, મોબાઈલ નંબર ટાઈપ કરવાનું રહેતું હોય છે. તે ઉપરાંત એડિશનલ ડિટેલ, આ બધું તમને જેટલું ખબર હોય એટલી ડિટેલ તમારે ભરવાની છે, ના ખબર હોય તમારે પૂછીને કરવાનું રહેતું હોય છે. અહીંયા બાકી જે તમારે પ્રૂફ ડિટેલ અંદર તમારા ફોર્મ સાથે જે સબમિટ કરવાનું છે સાથે, તો તે ડિટેલ જેટલી હોય એમાં અહીંયા રાઇટ કરવાનું રહેશે. અને એ ડિટેલને એક એક કોપી, ઝેરોક્સ કોપી એની પાછળ ક્લિપ કરીને લગાવવાની હોય છે. આ નીચેની ડિટેલ ત્યાંના ઓફિસર ભરતા હોય છે. એક્ટિવિટી 6A, વર્કિંગ પેર્સ, લક્ષ્મણ પ્રિપેર્ડ અ સેટ ઓફ કાર્ડ્સ ટુ શો હાઉ ટુ મેક લેમન શરબત. એ કાર્ડ હતા એની પાસે, એને સેટ કરે છે લેમન શરબત બનાવવાના. બટ હી ફોરગોટ ટુ રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન ફોર ઈચ કાર્ડ, પરંતુ તેના નીચે ઇન્સ્ટ્રક્શન લખવાનું તે ભૂલી ગયો છે. રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન ઇન ધ બ્લેન્ક્સ, અહીંયા નીચે જે ઇન્સ્ટ્રક્શન છે લાઈન આપેલી છે તેમાં તમારે લખવાની રહે છે. અહીંયા લીંબુનો રસ અહીંયા મિક્સ કરતું ચિત્ર છે એટલે આપણે લખવાનું મિક્સ વેલ. નંબર 2, કટ લેમન્સ ઇન ટુ હાફ, લીંબુને હળદું કટ કરો, કારણ કે બાજુમાં કટ છે વર્બ. એના પછી ટેક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ, સીડ્સ એટલે કે બીજને કાઢવાના. નંબર 4, પોર સમ વોટર ઇન ધ ગ્લાસ, તેની અંદર પાણી ઉમેરવાનું. એડ 1 સ્પૂન ઓફ સુગર, ખાંડ ઉમેરવાની. એડ અ લિટલ સોલ્ટ, મીઠું ઉમેરવાનું. સ્મીચ ઈચ હાફ પીસ ઇન ટુ ગ્લાસ, નીચોવાનું. તો આ આડાવડા છે, આપણે એને અરેન્જ કરીને નીચે લખવાના છે. એક્ટિવિટી 6B, અરેન્જ ધ સેન્ટેન્સીસ, રીડ ધ પ્રોસેસ ઓફ લેમન શરબત, તેને અરેન્જ કરવાના છે. અહીંયા એક એક્ઝામ્પલ માટે આપેલું છે, લક્ષ્મણ પોર્ડ સમ વોટર ઇન ધ ગ્લાસ, અહીંયા સેન્ટેન્સ ટાઈપ લખવાનું રહેશે. ડિયર ચિલ્ડ્રન, અહીંયા તમે જોઈ શકો છો આપણે પ્રોસેસને સેન્ટેન્સ ટાઈપ લખી દીધું છે. નંબર 2, હી કટ ધ લેમન્સ ઇન ટુ હાફ. નંબર 3, હી સ્નુઝ્ડ ઈચ હાફ પીસ ઇન ટુ ધ ગ્લાસ. નંબર 4,
He took out the seeds from glass. Number 5. He added some sugar. Number 6. He then added a little salt. Number 7. He mixed the sarbat well. तो आ प्रमाणे आपणे अरेंज करी दीधा छे. एक्टिविटी 6C. आंसर द फॉलोइंग क्वेश्चंस. नंबर 1. व्हाट डिड लक्ष्मण यूज टू मिक्स सुगर? सुगर मिक्स करवा माटे तेने शू यूज कर्यू हतू? तो तमे जाणो छो अ स्पून, पण परंतु तेने फुल सेंटेंस मां लखवू पड़शे. अहींया लक्ष्मण यूज्ड अ स्पून टू मिक्स सुगर. क्वेश्चन नंबर 2. हाउ मच ऑफ सुगर डीड लक्ष्मण डीड? लक्ष्मण एडेड 1 स्पून ऑफ सुगर. क्वेश्चन नंबर 3. एट वॉट टाइम डीड लक्ष्मण यूज अ स्पून? लक्ष्मण यूज अ स्पून टू टेक आउट द सीड्स, टू एड सुगर, टू एड सॉल्ट एंड टू मिक्स द सरबत. स्पून थी एने शू मिक्स कर्यु तू ते? क्वेश्चन नंबर 4. व्हाट डीड लक्ष्मण डू आफ्टर स्क्वीजिंग द लेमन? आफ्टर स्क्वीजिंग द लेमन लक्ष्मण टूक आउट द सीड्स फ्रॉम द ग्लास. क्वेश्चन नंबर 5. व्हाट डीड लक्ष्मण एड सॉल्ट इन इट? लक्ष्मण एडेड सॉल्ट फॉर टेस्ट. शा माटे एने मीठू उमेर्यू? तो टेस्ट माटे. एक्टिविटी 7. रीड द प्रोसेस. मटेरियल्स: हाफ कट प्लास्टिक जार એટલે કે બરણી, ટુ સ્ક્રૂઝ, કોપર વાયર, ટુ ટેસ્ટ ટ્યુબ્સ, ડ્રાય બેટરી સેલ ઓર 6 વોલ્ટ બેટરી એન્ડ સલ્ફ્યુરિક એસિડ. પ્રોસિક્યુટર: ટેક અ પ્લાસ્ટિક જાર હાફ કટ એઝ શોન ઇન ધ ફિંગર ફિક્ચર. તો ફિક્ચરમાં જે પ્રમાણે છે તે પ્રમાણે ઊંધી મૂકવાની છે. મેક ટુ હોલ્સ એટ ધ બોટમ. તળિયે નીચે બે હોલ પાડવાના છે. ફિટ ધ હોલ્સ વિથ ધ સ્ક્રૂઝ. સ્ક્રૂ સાથે ફિટ કરવાના છે નીચેથી ઉપરની તરફ. રિમેમ્બર ધેર શુડ નોટ બી એની વોટર લીકેજ. એવું ન થવું જોઈએ કે નીચેથી પાણી લીકેજ થાય. બરણીના નીચેના ભાગમાં હોલ પાડવાના છે અને નીચે સ્ક્રૂ લગાડવાના છે. જોઈન ધ આઉટર એન્ડ્સ ઓફ ધ સ્ક્રૂઝ વિથ અ બેટરી ઓર અ ડ્રાય સેલ. એની સાથે જે વાયર છે એ બેટરી સાથે જોઈન્ટ કરવાના રહેશે. ધીસ ઇઝ અવર વોલ્ટામીટર. તમારે સાયન્સમાં આવે છે તો એ વોલ્ટામીટર છે. નાવ ફિલ હાફ ઓફ ધ વોલ્ટામીટર વિથ પ્યોર વોટર. એટલે કે શુદ્ધ પાણી હોવું જોઈએ. એડ 4 to 5 ડ્રોપ્સ ઓફ સલ્ફ્યુરિક એસિડ. તેની અંદર 5 થી 6 જે છે ડ્રોપ્સ તે સલ્ફ્યુરિક એસિડના એડ કરવાના છે. ધ વોટર વિલ બીકમ અ ગુડ કન્સિડર. તે પાણી એ સારું બની જશે. તેના માટે અહીંયા આવ્યું છે કે જે વીજળીનું સારું વાહક બની શકે તેના માટે આપણે સલ્ફ્યુરિક એસિડ અંદર એડ કરવાનું હતું. તો આ હતું વોટામીટરની એક એક્ટિવિટી. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ એક્ટિવિટી સ્ટડી કરીશું.